વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા લાખો કરોડો યાત્રિકોની સુવિધામાં વધુ એક ઉમેરો થયો છે, ત્યારે ઇન્દોર વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસનો ટ્રેનનું વેરાવળ રેલવે સ્ટેશને આગમન થયેલું હતું, જેને સૌ કોઈએ આવકારેલ. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા લાખો કરોડો યાત્રિકોની સુવિધામાં વધુ એક ઉમેરો થયો છે, ત્યારે ઇન્દોર વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનું વેરાવળ રેલવે સ્ટેશને આગમન થયેલું હતું, જેને સૌ કોઈએ આવકાર્યું હતું. ભારતમાં 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર અને બીજી મહાકાલેશ્વર મહાદેવ આ બંને જ્યોતિર્લિંગના પવિત્ર યાત્રાધામને જોડતી તેમજ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સાસણ ગીર સોમનાથ દીવ સહિતના પર્યટકોને પણ આવરી લેતી યાત્રિકોની સુવિધામાં વધારો કરતી ઇન્દોર વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન વેરાવળ જંકશન રેલવે સ્ટેશને પહોંચી હતી, જેનું રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, રેલવેના કર્મચારીઓ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ટ્રેનમાં આવતા યાત્રિકો તેમજ ટ્રેનના ડ્રાઈવરને ફૂલહારથી સ્વાગત કરેલ હતું. આ નવી તેમજ આધુનિક ટ્રેન ગઈકાલે ઇન્દોરથી રવાના થઈ હતી અને મહાદેવથી મહાદેવને જોડતી નવી ટ્રેન મહાનમાં સાપ્તાહિક એક્સપ્રેસ ગઈકાલે ઇન્દોરથી રવાના થઈ હતી, જે આજે બપોરે 1:30 તેના પૂર્વ નિર્ધારિત સમયે વેરાવળ રેલવે સ્ટેશને પહોંચી હતી. ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઇન્દોર વેરાવળ મહાનમાં એક્સપ્રેસ ટ્રેનનું પ્રથમ વખત વેરાવળ રેલવે સ્ટેશનમાં 370 મુસાફર વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળથી 150 મુસાફર ઇન્દોર જશે અને રેલ અધિકારી સુશ્રી રૂપા શ્રીનિવાસન, શ્રી માશુક અહેમદ સાથે અન્ય રેલવે કર્મચારી વેરાવળથી જનતા અને યાત્રીગણ ઉપસ્થિત રહ્યા હતા. આજ એક બહોત મહત્વપૂર્ણ દિન હૈ વેરાવળ કે લિયે, ક્યુંકિ આજ એક નઈ સાપ્તાહિક ટ્રેન સ્ટાર્ટ હુઈ હૈ. કલ યે રવાના હો ચુકી હૈ ઇન્દોર સે. યે 19319 મહામના સાપ્તાહિક એક્સપ્રેસ હૈ. 19319 19320 હૈ, યે દોનો મતલબ એક 20 વહાં સે ચલતી હૈ ઓર 19 યહાં સે જાતી હૈ. યે દો પ્રોમિનેન્ટ યે જો જ્યોતિર્લિંગો કો કનેક્ટ કરતી હૈ, જો એક તો મહા સોમનાથ કો કનેક્ટ તો કરતી હી હૈ ઓર ઇસકે અલાવા મહાકાલેશ્વર ભી. દૂસરા બહોત સિગ્નિફિકન્ટ જો પિલગ્રિમેજ સાઇટ હૈ યે હૈ ઓમકારેશ્વર, ઇસકા ભી ઇસકા કનેક્શન હૈ. યે ટ્રેન હર ટ્યુઝડે કો નિકલેગી વહાં મતલબ ઇન્દોર સે ઓર વેરાવળ પહોંચેગી વેનસડે કો શામ કો. ઇસ બાર ક્યુંકિ ઇનોગરલ રન હુઆ હૈ તો યે 29 કો નિકલી હૈ, પરંતુ આગે સે યે રેગ્યુલરલી ટ્યુઝડે ઓર થર્સડે. ટ્યુઝડે યહાં સે નિકલેગી, ટ્યુઝડે કો ઇન્દોર સે નિકલેગી ઓર થર્સડે કો વેરાવળ સે નિકલેગી. તો યે જો સ્ટેશન યે કનેક્ટ કરતી હૈ યે હૈ દેવાસ, ઉજ્જૈન, રતલામ, ગોધરા, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ. ઇસકે અલાવા ઓફકોર્સ વેરાવળ પર તો રૂકતી હી હૈ, તો ઇસલિયે યે બહોત સિગ્નિફિકન્ટ ટ્રેન હૈ હમારે લિયે. ઓર ફાયદા મતલબ યે દો જ્યોતિર્લિંગો કો તો કનેક્ટ કરતી હી હૈ ઓર ઇસકે અલાવા જો ઇન બિટવીન કે સ્ટેશન્સ હૈ ઉનકે વો યાત્રિયા ભી ઇસ ટ્રેન કી સુવિધા લે સકતે હૈ. ઇસમે એસી 2 ટિયર હોંગી, એસી 3 ટિયર હોગી ઓર ઓફકોર્સ સ્લીપર હોગા. ઓર વીકલી ટ્રેન હૈ ઓર યે લોગો કી ડિમાન્ડ રહી હૈ, તો ઇસલિયે યે બહોત સિગ્નિફિકન્ટ ટ્રેન હૈ. યે હો જાયેગી, હમે કહા ગયા કે શાયદ ઇન ઓલ પ્રોબેબિલિટી યે સ્ટોપેજ મિલ જાયેગી, પર લિખિત મેં નહીં આયા હૈ, પર ઇન ઓલ પ્રોબેબિલિટી યે જૂનાગઢ મેં ભી સ્ટોપ હો જાયેગી, તો જૂનાગઢ કે લોગો કો ભી ઇસકા ફાયદા મિલેગા. એક્ચ્યુઅલી અભી બહોત ચીજે ઇમ્પ્રૂવ હુઈ હૈ યહાં પે, જો યે વીઆઈપી રૂમ ભી ખુલી હૈ, એક એસી વેટિંગ રૂમ ભી ખુલી હૈ, અભી કોમન વેટિંગ રૂમ હૈ પર એક લેડીઝ વેટિંગ રૂમ ભી બન રહા હૈ. ઇસકે અલાવા પ્લેટફોર્મ પર ભી પૂરા કોટા સ્ટોન સે ઇમ્પ્રૂવ હુઆ હૈ, સર્ક્યુલેટિંગ એરિયા કા ઇમ્પ્રૂવમેન્ટ હુઆ હૈ, પાર્કિંગ સ્પેસ યહાં પર નયા પાર્કિંગ સ્પેસ ભી બના હૈ. તો યે કોન્સ્ટન્ટલી એક પ્રોસેસ હૈ, યે નહીં હૈ કે બસ એક બાર બન જાય રૂક જાતી હૈ, યે કોન્સ્ટન્ટલી એક પ્રોસેસ જો હૈ જો ચલતા રહેતા હૈ,
सो कवर्ड शेड जो भी इसमें है अभी, इनफैक्ट यहाँ पर जो मीटर गेज के जो ट्रेन्स है इसका इनफैक्ट काफी इम्पोर्टेंट जंक्शन ही बनेगा, अभी अभी भी है पर क्योंकि दशा जीतल सर अभी बंद हुई है गेज कन्वर्जन के लिए, तो उसकी काफी फैसिलिटीज यहाँ पर मूव हो जाएंगी वेरावल में, इसकी मेंटेनेंस वगैरह का तो उसका भी इंतजाम हमें करना ही पड़ेगा। इसके अलावा वेरावल हमारे मतलब डिवीजन के केवल दो ए कैटेगरी के स्टेशन से, एक तो भावनगर है और दूसरा वेरावल है, तो हमें ये आशा है कि यहाँ पर हम बहुत ही जल्द हम एक लिफ्ट का भी प्रोवाइड करेंगे यहाँ पर, एटलीस्ट प्लेटफॉर्म नंबर वन पर एक लिफ्ट का प्रोविजन हम कर देंगे, तो इसका भी काम जल्दी से शुरू हो जाएगा जी। यहाँ के जो एमपी है मिस्टर ऑनरेबल एमपी मिस्टर राजेश चुडासमा, उन्होंने रिक्वेस्ट किया था कि इसकी स्टॉपेज जूनागढ़ में भी दिया जाए, तो रेल मंत्रालय इसका बहुत फेवरेबली इसको कंसिडर कर रहा है और हमारी आशा है कि ये एक्सेप्ट हो जाएगी। अभी फिलहाल कोई इस पे डिसीजन नहीं हुआ है क्योंकि हरिद्वार में भी वहां पे स्पेस की रिस्ट्रिक्शन है, पर हो सकता है कि आगे पीछे इसका कंसिडर किया जा रहा है, तो अभी फाइनलिटी में हमारे पास कुछ आया नहीं है। वेरावल मुकाम इंदौर थी वेरावल ट्रेन जो नवी शुरू थी एमना स्वागत माटे आवे वेरावल शहर ने गीर सोमनाथ जिला ने जूनागढ़ जिला में तमाम लोग यहां खूब मोटी संख्या में उपस्थित रहीने आ ट्रेन नु स्वागत करवामां आव्यु। आदरणीय नरेन्द्र भाई नेतृत्व में सरकार काम कर रही है, पीयूष गोयल जी नेतृत्व में रेल विभाग काम कर रो तेरे हूं आदरणीय नरेन्द्र भाई तेमज पीयूष गोयल जी खूब खूब अमे बन्ने सांसदों आ विस्तार में राज्यसभा सांसद तरीके चुनीभाई गोहिल लोकसभा सांसद तरीके मैंने लोग चूंटी मोकलो तेरे हूं एम अमरा बन्ने वती सोमनाथ ने जूनागढ़ की प्रजा वती गीर सोमनाथ जिला प्रजा वती आदरणीय नरेन्द्र भाई नो खूब खूब आभार मानु छू कि महादेव तू महादेव महादेव थी महादेव ना दर्शन माटे लोकोने महाकाल ना दर्शन करी सके सोमनाथ ना दर्शन करी सके ए व्यवस्था करी अने आ विस्तार ना टूरिज्म ने आ विस्तार ना गीर फॉरेस्ट विस्तार ने पण खूब मोटो लाभ थवानो छे अने जे मुसाफरो एमने एक नवी ट्रेन मळी ए माटे नरेन्द्रपड़ा विस्तार पर भगवान सोमनाथ दादा ने हरमेश बहर रही साथे साथे मां जगदंबा गिरनार मां बिराजे छे त्यारे अमे अने मनसुख भाई मांडविया तेमज चुनीभाई गोयल द्वारा पीयूष गोयल जी ने बे दिवस में सतत एमनी ऑफिस में कॉन्टेक्ट करी एमनो कॉन्टेक्ट करी अने जूनागढ़ स्टॉपेज माटे अमे विनंती करी छे त्यारे हूं तमने खातरी आपू छू कि जूनागढ़ पण आ ट्रेन नो स्टॉपेज थई जशे। तो चुडासमा छे हूं सोमनाथ नेवू ना धारासभ्य तरीके सेवा आपू छू त्यारे आज रोज वेरावल रेलवे स्टेशने इंदौर थी वेरावल ट्रेन मंजूर करवामां आवेली ए वीकली ट्रेन छे, ते ए ट्रेन नू स्वागत करवा माटे हूं त्यां जयेलो कारण के ए ट्रेन छे एनाथी वेरावल शहर अने गीर सोमनाथ जिल्ला ने घणो बधो फायदो अने लोकोने फायदो थाय छे एना माटे थई अने लोकोना प्रतिनिधि थईने मारी फरज पड़े छे एना माटे तेने स्वागत माटे हूं आ जयेलो। त्यारे रेलवेना एसडीएम साहेब त्यां हाजर हता अने घणी बधी फरियादो मारी पासे आवेली लोकोनी, जेम के 80 फूटना रोड उपर जे फाटक छे अवानवर बंद हो तेना माटे अंडरब्रिज बना ओवरब्रिज बनावा अथवा अंदर अंडरब्रिज बनावा माटे थईने रजूआत करेली, पार्किंग में शेड नथी तो पत्रा नो शेड फिट करवा माटे पण रजूआत करेली एवा अन्य प्रश्न। ब्यूरो रिपोर्ट केटीवी न्यूज गुजराती गीर सोमनाथ।